नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग गुजरात में आप सबनो स्वागत छे। आनी अगाउना लेक्चर में डायरेक्ट इनडायरेक्ट स्पीच नी टोटल पांच रीत आपणे जोई गया था, विधान, प्रश्नार्थ, उद्गार, स्वेच्छा, अग्नार्थ, बराबर। त्यार पछी छेली बे रीत जे बाकी रही जाय छे जेनुं नाम छे लेट सेंटेन्स अने लेट्स सेंटेन्स, एनो आपणे आ लेक्चर में अभ्यास करीशुं। चलो तो लेट सेंटेन्स आपणे जोई लईए। लेट सेंटेन्स ना ओके नियमो पहेला आपणे जोईए। लेट सेंटेंस ने इनडायरेक्ट स्पीच में फेरवती वक्त ध्यान में रखना मुद्दा, तो जो पहले मुद्दों सेट टू बदले रिक्वेस्टेड मूको, फरजियात रिक्वेस्टेड मूकवा। ओके, लेट सेंटेंस तमने देखाय एटले तमारे सेट टू बदले फरजियात शू मूकवानो, रिक्वेस्टेड ज। शा माटे तो के रिक्वेस्टेड मूकवानो, एनुं कारण छे। ओके, लेट शब्द शू छे, तमारो क्रिया पछी वर्ब छे, वर्ब V1, V2, V3, लेट लेट लेट, त्रणेय रूप सेम थाय छे। अने एनो गुजराती अर्थ तो के शू थाय छे, तो के परवानगी ने विनंती जो अर्थ थाय छे, बराबर। ओके, એટલા માટે તો કે અહીંયા સેટ ટુ બદલે ફરજિયાત તો કે શું આવશે, રિક્વેસ્ટેડ। કન્જક્શન તરીકે શું આવશે, ફરજિયાત ટુ જ આવશે, ટુ પ્લસ વી વન। કાળમાં ફેરફાર થતો નથી, સરનામાં ફેરફાર થાય છે, બરાબર, કારણ કે ટુ પ્લસ વી વન એટલા માટે કાળમાં ફેરફાર થતો નથી અને સરનામાં ફેરફાર થાય છે। ઓકે, ચાલો તો હવે આવા જ આપણે લેટના આપણે એક્ઝામ્પલ આપણે જોવાનો પ્રયત્ન કરીએ, જેમાં પહેલું એક્ઝામ્પલ છે રામ સેટ ટુ સીતા, લેટ મી કુક નાઉ। ओके, राम सीता ने कही छे मने रसोई करवा दो। ओके, चलो तो राम पहलो वाक्य जो सेट टू ना बदले शू आवशे, रिक्वेस्टेड, बराबर। राम रिक्वेस्टेड सीता, कंजक्शन तरीके शू आवशे, टू फरजियात, बराबर। नेक्स्ट लेट मी कुक नाउ। ओके, लेट नो लेट ज रहेशे, टू प्लस वी वन। मी कुक नाउ, मी एटले कोण, राम। ओके, राम, ओके राम એટલે કોણ, હી। હી અને મી નું કોલમ જોશો તો ત્યાં તમને શું મળશે, હિમ। ઓકે, ટુ લેટ હિમ કુક, નાઉ નું ધેન। ઓકે, નાઉ નું તો કે શું થશે, ધેન। નેક્સ્ટ બીજો વાક્ય, મનાલી સેટ ટુ ભાર્ગવ, લેટ મી પાર્ક માય કાર નિયર યોર હાઉસ ટુડે। ઓકે, મનાલી સેટ ટુ નો મતલબ શું આવશે, રિક્વેસ્ટેડ। મનાલી રિક્વેસ્ટેડ भार्गव, कंजक्शन तरीके टू लेट, बराबर, टू प्लस वी वन, लेट टू लेट मी, मी એટલે કોણ, મનાલી, ટુ લેટ મી, મી એટલે મનાલી, મનાલી માટે શી, શી અને મી નું કોલમ જોશો તો ત્યાં તમને શું મળશે, હર। ઓકે, ટુ લેટ હર, ઓકે, પાર્ક, ઓકે, માય કાર એટલે કોની કાર, મનાલીની, તો સી અને માયનું કોલમ જોશો તો ત્યાં તમને હર મળશે, માય કાર, તો હર કાર। ઓકે, નેક્સ્ટ પછી શું કહે છે, યોર હાઉસ, યોર એટલે કોણ, ભાર્ગવ, હી અને યોર નું કોલમ જોશો તો ત્યાં તમને શું મળશે, હિઝ, હિઝ હાઉસ, ટુડે નું શું થશે, ધેટ ડે, ટુડે નું ધેટ ડે, બરાબર। નેક્સ્ટ ત્રીજો એક્ઝામ્પલ જો, અભી સેટ ટુ પ્રજ્ઞા, લેટ સનમ ગો હોમ વિથ મી। ઓકે, અભી રિક્વેસ્ટેડ પ્રજ્ઞા, કન્જક્શન તરીકે શું હશે, ટુ લેટ, ઓકે, સોનમ નો, સોનમ જ રહેશે, નો ચેન્જ, ત્રીજો પુરુષ, બરાબર। ગો હોમ વિથ મી, ગો નું ગો જ રહેશે, ગો હોમ વિથ મી, મી એટલે કોણ, અભી, અભી માટે શું હશે, હી। ઓકે, હી અને મી નું કોલમ જોશો તો ત્યાં તમને શું મળશે, હિમ, ગો વિથ હિમ, બરાબર। નેક્સ્ટ પછી જો, અંકિતા સેટ ટુ પ્રિયા, લેટ મી ગીવ માય પેન। ઓકે, અંકિતા, ઓકે, રિક્વેસ્ટેડ પ્રિયા, અંકિતા રિક્વેસ્ટેડ પ્રિયા, ઓકે, કન્જક્શન તરીકે ટુ લેટ। ઓકે, મી ગીવ માય પેન, મી એટલે કોણ, અંકિતા, અંકિતા માટે, અંકિતા એટલે શી, શી અને મી નો કોલમ જોશો તો ત્યાં તમને શું મળશે, હર, બરાબર, હર, ગીવ માય પેન, ગીવ નું ગીવ, કાળવા પેપર ન થાય, માય પેન એટલે કોની પેન, અંકિતા ની, અંકિતા માટે શું હશે, હર, હર પેન। પાંચમું વાક્ય જો, રાની સે ટુ રાજા, લેટ મી સી વોટ યુ હેવ ગોટ ઇન યોર હેન્ડ। ઓકે, તો રાની રિક્વેસ્ટેડ રાજા, ઓકે, કન્જક્શન તરીકે ટુ લેટ, મી, મી એટલે કોણ, રાની, રાની માટે શું હશે, હર, સી, વોટ નો વોટ જ રહેશે,
यू हेव यू एट राजा राजा मैं शू आके ही ओके हेव गॉट पूर्ण वर्तमान काल हम जो काल में पेपर तो करवाज नहीं तो हेव नो ओके ही साथ शू हेज आरोप तो ही हेज गॉट जो मैं काल में पेपर नहीं करो ओके हेवेज क्या पूर्ण वर्तमान काल में जाए अपने हेव ना लखी सकते अँ बराबर ही साथ शू हेज ही हेज गॉट इन योर हेड योर एट राजा राजा मैं ही और योर नो कॉलम जोशो तो त्या तुमने हिज मैं हिज हेन्ड लास्ट अने छेली आपणे रीत सातमी बराबर लेट सेंटेंस छ रीत आपणे पूरी करी एमां छेली आपणे लेट सेंटेंस जोईए लेट सेंटेंस ने इनडायरेक्ट स्पीच में फेरवती वक्त ध्यान में रखना मुद्दा में पहलो नियम ओके चार नियम तो छे तमने कॉमन ऑलरेडी तमने ख्याल छे सेट टू ना बदले कंजक्शन काल अने सर्वनाम तो हमें सेट टू ना बदले शू आवशे सजेस्टेड टू का तो प्रपोज टू बन्ने मांथी गमे ते एक मूकवानो कंजक्शन तरीके धेट मूकवानो बराबर लेट्स ने काढ़ी ने देशोड अथवा ओके देशोड मूकवानो तरीके लेट्स ने काढ़ी ने शू कहो अपने दे शुड नियम प्रमाण दे शुड क्या थी आयो लेट्स ने काढ़ी ने वही को बराबर थैंक अवर बॉस थैंक नो थैंक ज रहेवा देवानो ने काळमा पेपर नहीं करवानो हवे केम काळमा पेपर नहीं करवानो कारण के शुड प्लस वी वन एम ए प्लस वी वन एटला माटे अवर नो शू थाय धैर्य अवर नो शू थशे धैर्य बॉस बराबर ए रीते नेक्स्ट बीजो मनाली सेट टू भार्गव लेट्स डू समथिंग फनी ओके तो मनाली प्रपोज टू भार्गव कंजक्शन तरीके धैट लेट्स ने काढ़ी ने शू मुकवानू दे शुड बराबर नेक्स्ट डू एम ए प्लस वी वन बराबर समथिंग फनी बराबर तमे अहींया तो के सजेस्टेड टू पण लखी सको छो अथवा तो प्रपोज टू जे लखो होय ते तीजो एग्जाम्पल अभी सेट टू प्रज्ञा लेट्स गो टू पार्क अभी सजेस्टेड टू प्रज्ञा कंजक्शन तरीके धैट लेट्स ने गाड़ी ने धेय शोड बराबर नेक्स्ट गो टू पार्क बराबर सोड प्लस वी वन एम ए प्लस वी वन एटला माटे काळमा फेरफार थतो नथी चौथो वाक्य अंकिता सेड टू प्रिया लेट अस प्ले फॉर हाफ एन अवर लेट अस एटले लेट्स अप थाय छे बराबर चलो फोर्थ अंकिता से ओके सजेस्टेड टू प्रिया कंजक्शन तरीके धैट के लेट्स ने काढ़ी ने धेय शोड बराबर नेक्स्ट पछी लेटस निकली जैसे लेटस ना स्थाने आपने सो में को आपने देशो बराबर इतने के लेट्स प्ले फॉर हाफ एन अवर प्ले फॉर हाफ एन अवर बराबर एम ए प्लस वी वन काम फिर पर था तो नहीं नेक्स्ट पांचवा एग्जांपल रानी सेड टू राजा लेटस गो टू सिनेमा रानी प्रपोज टू राजा कंजक्शन तरीके दैट लेट्स ने काढ़ी ने शू आवशे दे शुड बराबर गो टू सिनेमा विद्यार्थी मित्रों आपने पांच एग्जांपल लेट्स ना जोयो एक वस्तु तमारे अहीं ध्यान राखवानी छे अहीं सामान्यनो उल्लेख छे एटला माटे आपणे शू लेखो ओके तो के सजेस्टेड टू अथवा प्रपोज टू ओके આપણે એક સિમ્પલ સેન્ટેન્સ હતું એટલા માટે આપણે તો કે આવું લખીએ છીએ ઓકે ડાયલોગમાં પણ આપણે એ રીતે જ લખવાનું છે અને ઇન કેસ ઓકે ડાયલોગમાં પહેલી લાઈન ઓકે ફર્સ્ટ લાઈન તો લેટ્સની તમને પૂછવામાં આવતી હોય
બરાબર નેટ્સ હોય તો ત્યાં આપણે સજેસ્ટેડ 2 કા તો પ્રપોઝ 2 જ લખવાનું હોય છે અને પછીની બીજી ત્રીજી ચોથી લાઈન હોય અને ઇન કેસ તમારે ત્યાં સામાન્યનો ઉલ્લેખ ન કરવો હોય ઓકે તો ત્યાં તમારે ખાલી પ્રપોઝ્ડ અથવા સજેસ્ટેડ જ મૂકવાનું ઓકે પછી 2 ના આવે જો તમે સામાન્યનો ઉલ્લેખ ન કરતા હોય ને તો ત્યાં પછી 2 આવશે નહીં તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર તો અહીંયા આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની 7 રીત વિધાન પ્રશ્નાર્થ ઉદ્ગાર સ્વેચ્છા આજ્ઞાર્થ લેટ લેટ્સ આ 7 રીત આપણે પૂરી કરી બરાબર ત્યાર પછી ઓકે આની પછીના લેક્ચરમાં હવે આપણે બોર્ડની પરીક્ષામાં જેટલા પણ ડાયલોગ આપણા તો કે પૂછાયેલા છે એને આપણે તો કે સોલ્વ કરીશું બરાબર આ સાથે 7 રીતની જે પીડીએફ ફાઇલ છે એને તમારે જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં તમને આપેલી છે તો ત્યાંથી તમે એને ડાઉનલોડ કરીને તમે એને જોઈ શકો છો હેવ અ ગુડ ડે હેવ અ નાઇસ ડે